वहाँ स्टूडेंट्स ने भी रिक्वेस्ट दी कि हमने कि सर हमने क्यों डे टू डे वाला स्टूडेंट्स से ये लोग सब्जेक्ट प्रायरली भाई गया हो एट्ले हम लोग समझाए पर हमने सब्जेक्ट विषय कहीं ख्याल नहीं कि आ सब्जेक्ट अमेर पहली बार आया है एट्ले अमने कहीं समझात नहीं सब्जेक्ट में बेसिकली तो हमने आ स्पेशल विडियो बनाव आ विडियो यूट्यूब पर नहीं जाए स्पेशली तमने के आ सब्जेक्ट तुमने समझाए बराबर क्या क्या टाइप चेप्टर्स है शू टीचिंग स्कीम है बराबर કેટલું વેટેજ છે એ બધું તમને સમજાય એ બાબતે ખાલી અમે વિડીયો આપણે તૈયાર કર્યો છે આ વિડીયો યુટ્યુબ પર નીચે તમારી માટે સ્પેશિયલી બનાવું કે તમને સબ્જેક્ટ સમજાય બરાબર બધા સ્ટુડન્ટ્સ માટે છે ખાલી ભલે કે ખાલી ટ્વેલ્થ જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ એમને મને વાત કરી છે પણ આ સ્ટુડન્ટ્સ ખરેખર બધા માટે જે લોકોને નથી સમજતા તો એ બધા માટે વિડીયો છે બરાબર તો જે અહીંયા આપેલું છે એમ કે સબ્જેક્ટ જે છે સબ્જેક્ટ છે તમારું મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી બરાબર સબ્જેક્ટ કોડ તમારો છે 315190 2 બરાબર તો હવે રેસ્ટોરન્ટ આપણે જોવા જઈએ તો શું કીધું કે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી સબ્જેક્ટ ઇઝ ડિઝાઇન્ડ ટુ એક્વાયર થિયોરેટિકલ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ ઇન ફાઉન્ડ્રી મેટલ ફોર્મિંગ મેટલ જોઇનિંગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ એન્ડ પ્લાસ્ટિક પ્રોસેસિંગ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ પ્રોવાઇડ્સ રિલેવન્ટ ઇન્ડસ્ટ્રિયલ એક્સપિરિયન્સ વિદ ઇન ધ એકેડેમિક એન્વાયરમેન્ટ ટુ અપ્લાય થિયોરેટિકલ એન્ડ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ્સ ટુ ઇમ્પ્રુવ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ એન્ડ મિકેનિકલ ઓર મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ્સ બરાબર હવે આ સબ્જેક્ટ છે એ માટે ડિઝાઇન કરવામાં આવ્યો કે એવું છે કે જેનાથી સ્ટુડન્ટ્સ રીતે તો તમને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ મળે છે એનું ફાઉન્ડ્રીમાં મેટલ ફોર્મિંગ મેટલ જોઇનિંગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અલગ અલગ પ્લાસ્ટિક પ્રોસેસિંગ આ બધી જે મેથડ છે બરાબર જે અલગ અલગ યુઝ થાય છે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એ તમને ખ્યાલ આવે કે શું છે કઈ રીતે થાય બરાબર શું પ્રોસેસ છે ક્યાં ક્યાં અલગ અલગ એના કોન્સેપ્ટ છે અલગ અલગ અન્ડરસ્ટેન્ડિંગ છે બરાબર એ બધી તમને સમજાય એટલે તમને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ બંને મળે એની માટે આ સબ્જેક્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને સાથે સાથે આ જે છે એનું મેન્યુફેક્ચરિંગ જે પ્રોગ્રામ છે આ સબ્જેક્ટનો બરાબર એ ઇન્ડસ્ટ્રિયલ એક્સપિરિયન્સ પણ શેર કરે તમને પ્રોવાઈડ કરે છે એકેડેમિક એન્વાયરમેન્ટમાં બરાબર તમે જ્યાં ભણો છો એકેડેમિક્સમાં તમારા એકેડેમિક આધ્યાત્મિક વાતાવરણમાં તમને ઇન્ડસ્ટ્રિયલ એક્સપિરિયન્સ પણ પ્રોવાઈડ થશે આમાંથી બરાબર ત્યાંથી તમને તમારા જે થિયરટિકલ અને પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે જે તમારા બરાબર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના બરાબર જેટલા તમે અહીંયા ભણશો એ બધા તમારા ક્લિયર થાય અને તમને વધારે સારું નોલેજ સારું મળી રહે બરાબર તો આગળ આપણે જોઈએ તો જે ટીચિંગ સ્કીમ છે એ તમને અહીંયા આપેલી છે કે ટીચિંગ સ્કીમમાં લેક્ચર્સ તમારા 3 કલાકના છે પ્રેક્ટિકલ છે એ 2 કલાકના છે બરાબર એટલે આ તમારી ટીચિંગ સ્કીમ છે LTP 302 બરાબર ક્રેડિટ્સ છે તમારી 4 છે આ સબ્જેક્ટની 4 ક્રેડિટ છે બરાબર થિયરી માર્ક્સ છે તમારી એક્સટર્નલ એક્ઝામો છે એ થશે 70 માર્ક્સ મિડ સેમ એઝ યુઝ્યુઅલ 30 માર્ક્સ ESE વાયવા છે 30 માર્ક્સનો અને ઇન્ટરનલ તમારા 20 માર્ક્સના છે બરાબર ટોટલ તમારો 50 માર્ક્સનો સબ્જેક્ટ છે જે તમને અહીં આગળ દેખાડેલું છે બરાબર હવે કન્ટેન્ટમાં જઈએ તો સૌથી પહેલું જે તમારો ચેપ્ટર છે જે ઓલરેડી પૂરો થઈ ગયો છે એ છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી બરાબર ઇમ્પોર્ટન્સ એમાં કયા કયા ટોપિક છે કે ઇમ્પોર્ટન્સ મેન્યુફેક્ચરિંગનું મહત્ત્વ શું છે બરાબર એના ઇકોનોમિકલ અને ટેકનિકલ ટેકનોલોજીકલ ડેફિનેશન વ્યાખ્યા શું થાય મેન્યુફેક્ચરિંગની પછી ક્લાસિફિકેશન એનું સિલેક્શન આ બધું આપણે જોઈ ગયા ફર્સ્ટ ચેપ્ટર બરાબર કે ઇનકેસ તમારે કોઈ પણ પ્રોસેસ તમારે સિલેક્ટ કરવી હોય તો કઈ તમે કઈ સિલેક્ટ કરી શકો કયા બેઝ ઉપર તમે પછીના આધાર ઉપર તમે સિલેક્ટ કરવાની હોય પ્રોસેસ એ બધું આવે બરાબર તો પછી સેકન્ડ ચેપ્ટર છે ફાઉન્ડ્રી ટેકનોલોજી છે એ 2 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે એક છે પેટર્ન પ્રેક્ટિસિસ અને બીજી છે કાસ્ટિંગ પ્રેક્ટિસિસ બરાબર પેટર્ન પ્રેક્ટિસિસમાં ફાઉન્ડ્રીમાં જે છે એ એના જે મેઇન જે પાર્ટ છે કોઈ પણ કાસ્ટિંગ કરવું હોય તેનું જે મેઇન જે પાર્ટ છે પેટર્ન બરાબર કેમ કે પેટર્નની મદદથી તમે મોલ્ડ કેવિટી જનરેટ કરો મોલ્ડ કેવિટીમાં તમે પછી મોલ્ટન પેટર્ન તમે પોર કરો એટલે પછી એને પછી સોલિડિફાઈ થાય અને એ પછી એને ઠંડુ પડે એટલે પછી આપણને ફાઇનલ આપણું કાસ્ટિંગ મળે એટલે કાસ્ટિંગ પ્રોસેસનું જે પહેલું જે સ્ટેપ છે એ છે પેટર્ન મેક બરાબર પેટર્ન બનાવવાની પેટર્ન મેકિંગ એ ફર્સ્ટ સ્ટેપ થયો કાસ્ટિંગનું તો એ પેટર્ન વિશે શું શું કઈ કઈ વસ્તુઓમાં આવશે કે પેટર્ન કોને કહેવાય ટાઈપ્સ કઈ કઈ તમની પેટર્ન આવે અલાઉન્સીસ તમારે ક્યાં ક્યાં આપવા પડે ક્યાં ક્યાં તમને મટીરિયલ યુઝ થાય છે પછી મોલ્ડિંગના મોલ્ડની વાત કરીએ તો મોલ્ડિંગ મટીરિયલ્સ ક્યાં ક્યાં હોય મોલ્ડિંગની મોલ્ડિંગ માટે સેન્ડ કઈ કઈ યુઝ થાય અલગ અલગ સેન્ડ્સ યુઝ થતી હોય છે બરાબર એક જ પર્ટિક્યુલર એમ નથી કે પર્ટિક્યુલર એક જ સેન્ડ યુઝ થાય અલગ અલગ ટાઈપની સેન્ડ યુઝ થાય છે એની પછી સેન્ડ છે તમે રેતી તમે યુઝ કરશો સેન્ડ યુઝ કરશો તેમાં કઈ કઈ ટાઈપની ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ તમારે જોશે કઈ કઈ પ્રોપર્ટીઝ તમારે જોશે એ સેન્ડમાં એ
પછી સનનું ટેસ્ટિંગ પણ થાય છે અલગ અલગ પ્રોપર્ટીઝ માટે, ગ્રેનની ફાઇનનેસ કેવી છે, જેના જે કણ છે સેન્ડ એની ફાઇનનેસ કેવી છે, એના એમાં મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે, ક્લે કન્ટેન્ટ કેટલું છે, એમાં પરમેબિલિટી ટેસ્ટ. પરમેબિલિટી એટલે કે કોઈ પણ મટીરિયલની એવી પ્રોપર્ટી કે જેની મદદથી ગેસને ઇઝીલી એસ્કેપ કરવા દે છે, બરાબર, એસ્કેપ જેમાંથી ગેસ ઇઝીલી એસ્કેપ થઈ જાય, નીકળી જાય કોઈ પણ મટીરિયલમાંથી, એની ઈ એબિલિટીને પરમેબિલિટી કહેવાય, બરાબર. તો પરમેબિલિટીનું ટેસ્ટ થાય કેમ કે જ્યારે મોલ્ડ બનાવો તો મોલ્ડિંગ સેન્ડમાંથી, મોલ્ડિંગ સેન્ડમાં જો કોઈ પણ જાતના એર પોકેટ્સ રહી ગયા હોય ખાલી, બરાબર, તો પછી એમાં મોલ્ડ કેવી રીતે ઇન્સ્યુલેટ કરો, તો પછી જ્યારે તમે મોલ્ટન મેટલ એમાં પોર કરો તો એમાં આગળ એ એર પોકેટ્સની જગ્યા રહી જાય, તો એ તમારું અંદર એ જગ્યા ખાલી રહી ગયું હોય ત્યાં આમાં મોલ્ટન મેટલ ના જાય, તો પછી તમારું જે કાસ્ટિંગ કાસ્ટિંગ છે એ ડિફેક્ટિવ નીકળે, કેમકે એ જગ્યા ઓલરેડી ખાલી જઈ ગઈ, અહીંયા આગળ મોલ્ટન મેટલ ના ગયું હોય. એટલે એ પરમેબિલિટી ખૂબ જ અગત્યની છે કે જેની મદદથી જે ગેસ ગેસ બબલ્સ અથવા તો એર પોકેટ્સ જે રહી ગયો ઇઝીલી એસ્કેપ થઈ જાય સેન્ડમાંથી, જેમાં કંઈ જગ્યા ખાલી ના રહે, બરાબર. તો એ બધા ટેસ્ટ છે ભાઈ, કોર છે, કોરના કયા કયા મટીરિયલ્સ યુઝ થાય છે, કોર કઈ રીતે બને છે, બરાબર, કોર પ્રિન્ટ કઈ કોને કહેવાય, એ કઈ રીતે બને, કોર બોક્સિસ કયા કયા હોય, પછી બીજા અલગ અલગ જે મટીરિયલ્સ છે યુઝ થતા હોય, અલગ અલગ જે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય, ચેપલેટ છે, ગેટિંગ સિસ્ટમ ડિઝાઇન છે, બરાબર, પછી મોલ્ડિંગની, પછી મોલ્ડ બનાવવાની પણ અલગ અલગ ટેકનિક હોય, કઈ મોલ્ડ કઈ રીતે બનતા, મોલ્ડિંગ પ્રેક્ટિસિસ આવે, ગ્રીન બ્રાયન લોમ સેન્ડ મોલ્ડિંગ, બરાબર, પીટ એન્ડ ફ્લોર મોલ્ડિંગ, શેલ મોલ્ડિંગ, પરમનન્ટ મોલ્ડિંગ, કાર્બન ડાયોક્સાઇડ મોલ્ડિંગ, આ બધી મોલ્ડિંગ પ્રેક્ટિસિસ છે. તો આ બધી વસ્તુ છે એ પેટર્ન પ્રેક્ટિસિસમાં આવશે. પછી સેકન્ડ પાર્ટ છે કાસ્ટિંગ પ્રેક્ટિસિસ, જેમાં ફંડામેન્ટલ છે મેટલ કાસ્ટિંગનું, બરાબર, પછી સેન્ડ કાસ્ટિંગ, અલગ ટાઈપમાં બધી કાસ્ટિંગ આવશે, સેન્ડ કાસ્ટિંગ, શેલ મોલ્ડ કાસ્ટિંગ, મોલ્ડ કાસ્ટિંગ, કાસ્ટિંગ પ્લાસ્ટર અને સિરામિક યુઝ થાય, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, વેક્યુમ કાસ્ટિંગ, પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ, આ બધી કાસ્ટિંગની અલગ અલગ ટાઈપ્સ છે, બરાબર. સ્લસ કાસ્ટિંગ છે, પ્રેશર કાસ્ટિંગ, ડાય કાસ્ટિંગ, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ, આ બધી તમારે ભણવાની આવશે, સ્ક્વીઝ કાસ્ટિંગ, બરાબર, આ બધી પ્રોસેસ છે. પછી આવશે કાસ્ટિંગ એલોય્સ, અલગ અલગ એલોય હોય, બરાબર, એલોય તમને ખ્યાલ છે, એલોયનું જો કાસ્ટિંગ કરવું તો કઈ રીતે કરવું. પછી નેક્સ્ટ આવશે કાસ્ટિંગ ડિફેક્ટ્સ, કઈ કઈ ટાઈપની ડિફેક્ટ્સ તમને જોવા મળશે અલગ અલગ કાસ્ટિંગમાં, જે કોમનલી જોવા મળે છે. પછી કાસ્ટિંગ ડિઝાઇન કેવી રીતે કરવું, પછી ગેટિંગ સિસ્ટમની ડિઝાઇન કેવી રીતે કરવી, રાઇઝર કેવી રીતે ડિઝાઇન કરવું, તમને ગેટિંગની રાઇઝર વિશે ખ્યાલ હશે, બરાબર, એની બંને ડિઝાઇન કેવી રીતે કરવી. પછી હવે આપણે મોલ્ટન મેટલ જો કોર કરતા હોઈએ તો એ મોલ્ટન મેટલ મેટલને મોલ્ટ મેલ્ટ કરવા માટે કઈ ટાઈપની ફર્નેસીસ યુઝ થાય, રોટરી છે, પીટ ફર્નેસ છે, ઇલેક્ટ્રિક ફર્નેસ છે, ટિલ્ટિંગ ફર્નેસ છે, ક્યુપોલા ફર્નેસ છે, બરાબર, અલગ અલગ ફર્નેસીસ તમારે ગણવામાં આવશે. અને બીજું ગેટિંગ ડિઝાઇનને સિસ્ટમ, ગેટિંગ સિસ્ટમને રાઇઝિસ તમે ડિઝાઇન કરો, એનામાં મેટલોજિકલ કન્સિડરેશન, મેટલોજિકલ કઈ કઈ પ્રોપર્ટીઝ તમારે ધ્યાનમાં લેવી પડે, બરાબર, મેટલની કે ક્યાં કેવું મેટલ યુઝ થાય એની ઉપર તમારે ગેટિંગને સિસ્ટમ ડિઝાઇન, ગેટિંગ સિસ્ટમને રાઇઝિસ ડિઝાઇન કરવી પડે, એ બધી વસ્તુ આવશે. તો આ તમારું ફાઉન્ડ્રી ટેકનોલોજીનું આવશે. થર્ડ છે ચેપ્ટર છે તમારું મેટલ જોઇનિંગ પ્રોસેસ, બરાબર, કે જેમાં મેટલ બે મેટલને જોઇન કરવા માટે કઈ કઈ પ્રોસેસ યુઝ થાય એ આવશે તમારે, બરાબર. તેમાં પછી તમારે વેલ્ડિંગ આવશે, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, એડહેસિવ બોન્ડિંગ, બરાબર, વેલ્ડિંગ એન્ડલાઇટ પ્રોસેસ પ્રોસેસ અલગ અલગ આવશે. પછી ગેસ વેલ્ડિંગ ને ગેસ કટિંગ આવશે, બરાબર, પછી ઓક્સિએસેટલિન વેલ્ડિંગ છે એનું પછી અલગ પ્રિન્સિપલ્સ આવશે, ઓક્સિએસેટલિન વેલ્ડિંગ, ઓક્સિહાઇડ્રોજન વેલ્ડિંગ, પછી ફ્લેમ કટિંગ, આર્ક વેલ્ડિંગ, પાવર, પછી કયા કયા ટાઈપના પાવર સોર્સિસ યુઝ થાય છે આર્ક વેલ્ડિંગમાં, કયા કયા ટાઈપના કન્ઝ્યુમેબલ્સ યુઝ થાય છે ગેસ વેલ્ડિંગ એન્ડ કટિંગ, પછી પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, કયા કયા ટાઈપના પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, પછી રેઝિસ્ટન્સ વેલ્ડિંગ આવશે એનું પ્રિન્સિપલને ઇક્વિપમેન્ટ આવશે, પછી સ્પોટ પ્રોજેક્શન એન્ડ સીમ વેલ્ડિંગ પ્રોસેસ આવશે, એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ આવશે, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ, પ્લાઝ્મા એન્ડ લેઝર બીમ વેલ્ડિંગ, આ બધી નોન કન્વેન્શનલ પ્રોસેસ છે, બરાબર. આ જે રેઝિસ્ટન્સ, આ જે કહેવાય ને કે એટોમિક હાઇડ્રોજન વેલ્ડિંગ છે, પ્લાઝ્મા એન્ડ લેઝર બીમ વેલ્ડિંગ છે, ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ છે, અને એ બધી નોન કન્વેન્શનલ છે કે જેનો બહુ નોર્મલી યુઝ ના થતી હોય, બરાબર. અને સ્પેશિયલ વેલ્ડિંગ પ્રોસેસ આવશે, પછી ટીક, બરાબર, ટેક્સટાઇલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, ફ્રિક્શન એન્ડ એક્સપ્લોઝિવ, એક્સપ્લોઝિવ વેલ્ડિંગ, વેલ્ડિંગ ઓફ, પછી કાસ્ટ એન્ડ એલ્યુમિનિયમ વેલ્ડિંગ કેવી રીતે કરવું એ આવશે, પછી વેલ્ડિંગની વેલ્ડિંગમાં કઈ કઈ ટાઈપના ડિફેક્ટ્સ તમને જોવા મળશે એ આવશે, પછી ઇલેક્ટ્રોડ્સ કયા કયા યુઝ થાય, ઇલેક્ટ્રોડના કોટિંગ્સ કયા કયા હોય, કયા કયા ટાઈપના કોટિંગ, કોટ કઈ રીતે કરવામાં આવે, કયા મટીરિયલ કોટ કરવામાં આવે એ આવશે, અને પછી અલગ અલગ વેલ્ડિંગ પોઝિશન્સ પણ આવશે, કયા પોઝિશનમાં તમારે કઈ મેથડમાં વેલ્ડિંગ કરવાનું રહેશે એ આવશે, બરાબર. તો આ છે તમારું જોઇનિંગ પ્રોસેસ. ફોર્થ છે તમારી ફોર્મિંગ એન્ડ શેપિંગ પ્રોસેસ, એમાં તમારે મેટલ વર્ક, મેટલ ઉપર વર્ક કઈ રીતે કરવાનું, બરાબર, કે કોઈ પણ જાતનું એડિશન, મટીરિયલને એડિશન કર્યા વગર અથવા મેટલ મટીરિયલને રિમૂવ કર્યા વગર
તમે કઈ રીતે કહેવાય ને કે મેટલ શેપ ચેન્જ કરી શકો એ આવશે બરાબર. તેમાં મેટલ વર્કિંગ, ઇલાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક ડિફોર્મેશન બેઝિકલી એનો પ્રિન્સિપલ, પછી સ્ટ્રેન હાર્ડનિંગનો કોન્સેપ્ટ આવશે, હોટ એન્ડ કોલ્ડ વર્કિંગ આવશે, રોલિંગ પ્રોસેસ આવશે, કઈ ટાઈપના રોલ પાસની સિક્વન્સ કઈ રીતે હોય, એક્સ્ટ્રુઝન આવશે, પછી વાયર, કોઈ પણ મેટલ તમારે વાયર છો ટ્યુબ બનાવ્યો તો વાયર ને ટ્યુબ ટ્યુબ ડ્રોઈંગ પ્રોસેસ આવશે, ફોર્જિંગ આવશે, કઈ આપણી મેથડ હોય ફોર્જિંગ હેમર્સ ને પ્રેસિસ કયા કયા ટાઈપના યુઝ થાય ફોર્જિંગ કરવા માટે એ આવશે, પછી ફોર્જિંગ ટૂલના, ફોર્જિંગના ટૂલનું ડિઝાઇન કરવા માટે કઈ ટાઈપનો કયો પ્રિન્સિપલ યુઝ થાય એ આવશે, કયો, પછી કોલ્ડ વર્કિંગ પ્રોસેસ આવશે, તેમાં શિયરિંગ, ડ્રોઈંગ, સ્ક્વિઝિંગ, બ્લેન્કિંગ આ બધી કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે કે જેમાં મેટલને હીટ કર્યા વગર તમે એનો શેપ ચેન્જ કરી શકો, એને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેવાય બરાબર. તો એ બધી આ બધી પ્રોસેસ એની આવશે, કોઇનિંગ, એમ્બોસિંગ બરાબર. પછી મેટલ વર્કિંગમાં કઈ ટાઈપની ડિફેક્ટ્સ તમને જોવા મળશે કોમનલી એ આવશે, પછી કોલ્ડ હેડિંગ, રિવેટિંગ, થ્રેડ રોલિંગ, બેન્ડિંગ એન્ડ ફોર્મિંગ ઓપરેશન, આ બધી પ્રોસેસ તમે ફોર્મિંગ એન્ડ શેપિંગમાં આવશે. ફિફ્થ ચેપ્ટર છે તમારું પ્લાસ્ટિક ટેકનોલોજી, એમાં તમારે ફૂલ્લી પ્લાસ્ટિક્સ ઉપર કઈ ટાઈપની પ્રોસેસ થાય છે એ જોવા મળશે, જેમાં હશે ઇન્ટ્રોડક્શન, પછી પ્લાસ્ટિકનું ક્લાસિફિકેશન, પછી મોલ્ડિંગ કમ્પાઉન્ડ્સના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા હોય, પછી પ્લાસ્ટિકની જનરલ પ્રોપર્ટીઝ કઈ કઈ હોય, પછી પ્લાસ્ટિકના પાર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતે થાય, જેમ કે કમ્પ્રેશન મોલ્ડિંગ છે, ટ્રાન્સફર મોલ્ડિંગ છે, ઇન્જેક્શન મોલ્ડિંગ છે, એક્સક્લુઝન મોલ્ડિંગ, ગ્લો મોલ્ડિંગ, કેલેન્ડરિંગ, થર્મોફોર્મિંગ, સ્લશ મોલ્ડિંગ, લેમિનેટિંગ, આ બધી પ્લાસ્ટિકના અલગ અલગ પાર્ટ્સની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે પાર્ટ પ્રમાણે પ્રોસેસ એ ચેન્જ થતી હતી. આ બધી પ્રોસેસ તમને ભણવામાં આવશે પ્લાસ્ટિક બરાબર. ને છઠ્ઠું છે, લાસ્ટ ચેપ્ટર છે તમારું એડવાન્સ સુપર ફિનિશિંગ ટેકનિક. સુપર ફિનિશિંગ ટેકનિક છે એ નોર્મલી આખો પાર્ટ તમારો તૈયાર થઈ જાય કોઈ પણ પ્રોસેસથી, પછી એની જે આઉટર સર્ફેસ છે એને સ્મૂથ કરવા માટે, એને શાઇન આપવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો એની માટે અલગ અલગ ટેકનિક્સ છે. આમાં તમે જોવા મળશે ઇન્ટ્રોડક્શન આવશે, પછી લેપિંગ, હોનિંગ, બફિંગ, બેરલ ટેમ્પિંગ, બર્નિશિંગ, પાવડર કોટિંગ, પોલિશિંગ, આ બધી જે સુપર ફિનિશિંગ ટેકનિક છે એ બધી તમને જોવા મળશે. તો આ છે તમારો આખે આખો જે કોર્સ છે કહેવાય એ આ છે બરાબર. નેક્સ્ટ છે તમને દેખાડું તો વેટેજ કેટલું છે આનું બરાબર. આ બધી છે તમારી રેફરન્સ બુક છે, તો તમારે ઇન કેસ યુઝ કરવી હોય તો પ્રોડક્શન ટેકનોલોજી બાય આર કે જૈન, ખન્ના પબ્લિશર્સની, પછી પ્રોડક્શન ટેકનોલોજી બાય પીસી શર્મા, એસ ચંદ એન્ડ કો લિમિટેડ, એ એક અગત્યની બુક છે, પછી પી એન રાવ મેન્યુફેક્ચરિંગ વોલ્યુમ 2, પી એન રાવની ટાટા મેગ્રો હિલ પબ્લિકેશનની છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી બાય એસ કલ્પકા જૈન, પીએચ અથવા પિયર્સનની છે, અને ફાઇનલી વેલ્ડિંગ ટેકનોલોજી બાય ઓપી ખન્ના બરાબર, ધનપત રાય પબ્લિકેશનની છે. આ બધી જે તમારી રેફરન્સ બુક છે, પણ હું ચાહું તમને જો હું રિકમેન્ડ કરું તો તમારે વાંચવું હોય, ખરેખર ઇન્ટરેસ્ટ હોય મેન્યુફેક્ચરિંગમાં, તો આ એક તો છે આ ફર્સ્ટ બુક કે જે પ્રોડક્શન ટેકનોલોજી બાય આર કે જૈન બરાબર. સેકન્ડ બુક છે પ્રોડક્શન ટેકનોલોજી બાય પીસી શર્મા, એસ ચંદ બરાબર. આ પહેલી બે બુક્સ છે બરાબર, આર કે જૈન ને પીસી શર્મા, એ બંને બુક્સ એ બેસ્ટ છે પ્રોડક્શન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને. તો જો તમારે આગળ વધારે જાણવાની ઈચ્છા હોય તો આ બંને બુક્સને રિફર કરજો બરાબર, એ બંને બેસ્ટ બુક્સ છે. હવે તમને વેટેજ બતાવું તો બરાબર, ઇન્ટરપ્રેટ જો આજે છે એ તમારો જે કોર્સ આઉટકમ છે એની ઉપરથી આપણે ચેપ્ટર વાઇઝ વેટેજ, આપણે માર્ક્સનું વેટેજ કેટલું છે જોઈએ. તો સૌથી પહેલાં જે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર છે બંનેનું ભેગું થઈને 25% વેટેજ છે, 25% વેટેજ છે એ ફર્સ્ટ બે ચેપ્ટર છે બરાબર. થર્ડ ચેપ્ટર છે મેટલ ફોર્મિંગ પ્રોસેસ બરાબર, મેટલ ફોર્મિંગ પ્રોસેસનું જે વેટેજ છે એ છે 25%. મેટલ જોઈનિંગ પ્રોસેસ છે એનું વેટેજ છે 25% એનું બરાબર. પછી પ્લાસ્ટિકનું જે ફિફ્થ ચેપ્ટર છે પ્લાસ્ટિક મોલ્ડિંગ પ્રોસેસનું બરાબર, એ છે 13% અને ફાઇનલ જે લાસ્ટ ચેપ્ટર છે સુપર ફિનિશિંગ ટેકનોલોજીનું એનું વેટેજ છે 12% બરાબર. તો આ છે તમારું જે વેટેજ છે માર્ક વાઇઝ એ તમારા આ થશે બરાબર. તો તમે થોડક તમારે તમને લાગુ તમારે લખવું હોય તો લખી દો બરાબર. તમે હજી એકવાર કહી દઉં છું કે લાસ્ટિંગ વાળો ચેપ્ટર છે સેકન્ડ ચેપ્ટર એનું વેટેજ છે 25%. મેટલ ફોર્મિંગ છે બરાબર થર્ડ ચેપ્ટર એ છે મેટલ ફોર્મિંગ ચેપ્ટર છે એનું 25% વેટેજ છે. જોઈનિંગ પ્રોસેસનું છે એ 25% વેટેજ છે. પ્લાસ્ટિક મોલ્ડિંગનું છે 13% છે. અને ફાઇનલી જે સુપર ફિનિશિંગ છે ચેપ્ટર છે લાસ્ટ ચેપ્ટર એનું 12% વેટેજ છે બરાબર. તો આ રીતે તમારું જે વેટેજ છે એ થશે બરાબર. તો ગાઈઝ અહીંયા આગળ હું વિડીયો પૂરો કરું છું. તમારા બીજો કાંઈ કોઈ થતા કાંઈ ડાઉટ્સ હોય આઈ હોપ મેં તમને સમજાવી દીધું હશે. જો તમને બીજો કાંઈ ડાઉટ હોય તો મને જાણ કરજો બરાબર. ને બીજો કોઈ પણ બીજા કોઈ ડાઉટ્સ હોય ચેપ્ટર વાઇઝ ડાઉટ્સ હોય કે કોઈ પણ વિડીયોમાં ડાઉટ્સ હોય તો એ સુધી તમે જાણ કરી શકો. ઓકે,
તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે. અહીંયા આગળ વિડીયો પૂરું કરું છું. થેન્ક યુ, ગુડ બાય.